नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी आपनु हार्दिक स्वागत करे छे। हूँ सतीश सोजित्रा लईने आवुं छुं आपना माटे धोरण 12 रसायण विज्ञान सातमू चेप्टर पी विभागना तत्वों। मित्रों, आपणे छेला लेक्चरनी अंदर फॉस्फरसना अपरूपो विषे माहिती मेळवी, એમાંથી ત્રણ પ્રકારના અપરૂપો ફોસ્ફરસ દર્શાવે છે। એક સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ। કાળા ફોસ્ફરસના બે સ્વરૂપો છે, એક આલ્ફા કાળો અને બીજું બીટા કાળો ફોસ્ફરસ, જેના વિશે માહિતી આપણે મેળવી છે। આગળના પ્રશ્નની મિત્રો વાત કરીએ તો પ્રશ્ન નંબર 17, ફોસ્ફીનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ જણાવો। તો ફોસ્ફીનની બનાવટની વાત કરીએ તો અહીંયા કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા તો મંદ HCl સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફીન મેળવી શકાય। કોની પ્રક્રિયા લઈશું મિત્રો આપણે? કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે કે Ca3P2, જેનું નામ છે કેલ્શિયમ ફોસ્ફાઇડ, એની પ્રક્રિયા આપણે પાણી સાથે લઈ શકાય અથવા તો HCl સાથે લેવામાં આવે તો આમાંથી ફોસ્ફીન મેળવી શકાય। હવે ફોસ્ફીનની વાત કરીએ તો અહીંયા એક કેલ્શિયમનો ઓક્સિડેશનાંક +2 ચાર્જ ઉપર હોય, એવા 3 છે એટલે +6 ડિવાઈડ બાય 2, એટલે આ ફોસ્ફરસ જે છે એનો ચાર્જ થશે -3। સેમ અહીંયા પણ ફોસ્ફરસનો ચાર્જ -3 જોવા મળે। હવે આ -3 સાથે નેગેટિવ ચાર્જ સાથે આમાંથી પોઝિટિવ જોડાય એટલે કે હાઇડ્રોજન, તો એક નિપજ મળે PH3, જેને ફોસ્ફીન તરીકે ઓળખવામાં આવે। અને હવે આ H2O છે અને H+, અને એની પાસે કઈ આયન હશે? OH-, જેમાંથી H+ આ નેગેટિવ સાથે જોડાઈ ફોસ્ફીન આપે, OH જે છે કેલ્શિયમ સાથે જોડાઈને શું આપશે મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ બીજી નિપજ મેળવી શકાય। સરળ પ્રક્રિયા છે કે H2O જે છે આયનીકરણ થાય, એ બે આયનો આપે, એક H+ અને બીજો OH-. H+ એ નેગેટિવ આયન ફોસ્ફરસ સાથે જોડાય અને ફોસ્ફીન આપશે, આ OH- નેગેટિવ આયન આ પોઝિટિવ સાથે જોડાય અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપે। અહીંયા આયન એક્સચેન્જની પ્રક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી નથી। સેમ રિએક્શન અહીંયા પણ કહી શકાય, H+ ફોસ્ફરસ સાથે જોડાય, એક નિપજ આપણને આપશે ફોસ્ફીન, નેગેટિવ આયન Cl- કેલ્શિયમ સાથે જોડાઈને આપશે CaCl2। બંને સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા 6H2 આવશે, અહીંયા 3CaOH2 લખી શકાય અને બે ફોસ્ફીન નાણું, અહીંયા 3CaCl2, તો અહીંયા 6HCl લખી શકાય અને અહીંયા મિત્રો 2 કરી શકાય। આ પ્રક્રિયા સમીકરણ બેલેન્સ સ્થિતિમાં આપણે દર્શાવી શકીએ। સામાન્ય પ્રક્રિયા છે, H+ એ P-3 સ્વીકાર કરે છે, આયન એક્સચેન્જની બંને પ્રક્રિયા, આયન વિનિમયની પ્રક્રિયા છે આ બંને। એ ઉપરાંત પ્રયોગશાળામાં બનાવટની વાત કરીએ, પ્રયોગશાળામાં ફોસ્ફીન વાયુની બનાવટ, તો પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર NaOH સાથે ગરમ કરીને ફોસ્ફીન બનાવી શકાય, એટલે કે સફેદ P4 લઈશું, ફોસ્ફરસ છે, એની પ્રક્રિયા કોની સાથે લઈશું? NaOH સાથે, NaOHનું જલીય દ્રાવણ હોય તો H2O સાથે આવશે। હવે અહીંયા અને ગરમ કરવામાં આવે છે અને CO2નું નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડેલું હશે। અહીંયા પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા પણ એ જ પ્રમાણે H+ ફોસ્ફરસ સાથે જોડાય, એક નિપજ આપણને આપશે ફોસ્ફીન PH3। અહીંયા ઓક્સિડેશનાંકમાં ફેરફાર થશે, અહીંયા 0 ઉપરથી અહીંયા આવે છે -3 ચાર્જ ઉપર, પ્રક્રિયા આપે છે કઈ મિત્રો? આ ઓક્સિડેશનાંકમાં ઘટાડો,
प्रक्रिया रिडक्शन। हवे आ रिडक्शन आपे तो कोईकनु ऑक्सिडेशन थवू खूब जरूरी है। बीजी एक निपज आपे छे एने एच टू पीओ टू, एटले के अहीं जो सोडियम प्लस वन आ प्लस टू प्लस थ्री चार्ज टोटल, तो आनो प्लस वन होवो जोईए, तो फॉस्फरसनो ऑक्सिडेशन अंक केटलो जोवा मळे प्लस वन, तो झीरो उपरथी प्लस वन प्रक्रिया ऑक्सिडेशन। आम अहीं रेडॉक्स प्रक्रिया जोवा मळे। आ जे छे तेना मित्रों सोडियम हाइपो फॉस्फाइड कहेवाशे, सोडियम हाइपो फॉस्फाइड, तो अहीं आ प्रक्रिया रेडॉक्स छे। અહીંયા એક જ અણુનું ઓક્સિડેશન રિડક્શન એ બંને થાય છે, માટે આ પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આ બંને પદ્ધતિ દ્વારા આપણે ફોસ્ફીન બનાવી શકાય। હવે શુદ્ધ અવસ્થામાં જ્યારે ફોસ્ફીન હોય છે ત્યારે અજ્વલનશીલ છે, એટલે સળગી શકતો નથી। સળગતો નથી, પરંતુ જ્યારે પી ટુ એચ ફોર અથવા પી ફોરની બાષ્પની હાજરી હોય, બાષ્પની હાજરી, ત્યારે જ્વલનશીલ છે, ત્યારે તે સળગી ઉઠે છે। આ એક એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું। તો એવો કયો વાયુ છે જે પી ફોરની હાજરીમાં અથવા તો પી ફોરની બાષ્પની હાજરીમાં સળગી ઉઠે છે, તો કયો વાયુ આવશે મિત્રો? ફોસ્ફીન આપણો આન્સર આવશે, એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું। બીજું, અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે, અશુદ્ધિઓ જે હાજર હોય છે એમાંથી શુદ્ધ કરવા માટે એચ આ એટલે કે હાઇડ્રોઆયોડિક એસિડની અંદર તેને અવશોષિત કરવામાં આવે છે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ સંયોજન આપશે અને જેની કહેવત સાથે પ્રક્રિયા કરતા મિત્રો ફોસ્ફીન આપણે મેળવી શકીશું। એટલે કે આપણે વાત કરીએ ફોસ્ફીન, ફોસ્ફીનની અશુદ્ધિને દૂર કરવા માટે પહેલાં તો એચ આઈ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા લઈએ, એટલે નિપજ મળશે પીએચ ફોર આઈ, અને ફોસ્ફોનિયમ, ફોસ્ફોનિયમ આયોડાઇડ કહેવાશે। આ ફોસ્ફોનિયમ આયોડાઇડ જે છે એને કેઓએચમાંથી પસાર કરવામાં આવે છે। આ ફોસ્ફોનિયમ આયોડાઇડ હવે એની પ્રક્રિયા કોની સાથે લેવામાં આવે છે? કેઓએચ સાથે। પરિણામે આમાંથી આપણે શુદ્ધ ફોસ્ફીન મેળવી શકીશું। હવે શુદ્ધ ફોસ્ફીન મેળવવા માટે એક તો કોમન વસ્તુ છે કે પ્લસ ને આઈ માઇનસ, તો એક નિપજ આપશે કે આઈ। બીજું આપણે મેળવવાનો છે ફોસ્ફીન, ફોસ્ફીન મળશે આપણને કેવા સ્વરૂપમાં? શુદ્ધ સ્વરૂપમાં, અને પ્લસ હજુ એક નિપજ કંઈ બાકી રહી ગઈ, તો હાઇડ્રોજન ને ઓક્સિજન હોય તો હંમેશા શું લખી શકીએ મિત્રો? આપણે એચ ટુ ઓ। આમ આ પ્રમાણે આપણે શુદ્ધ ફોસ્ફીન વાયુ મેળવી શકાય છે। મિત્રો અહીંયા બનાવટ આપણને આપેલી છે, એક આયન એક્શનની પ્રક્રિયા હતી જેમાં કેલ્શિયમ ફોસ્ફાઇડ સાથે પાણી અને એચસીએલની પ્રક્રિયા મિત્રો આપણે દર્શાવી, પ્રયોગશાળાની બનાવટ જે રેડોક્સ પ્રક્રિયા છે અને અજ્વલનશીલ છે પરંતુ પી ટુ એચ ફોર અથવા તો ફોસ્ફરસની બાષ્પની હાજરીમાં એ સળગી ઉઠે છે, જે એમસીક્યુ માટે અગત્યનું। હવે શુદ્ધ ફોસ્ફીન વાયુ મેળવવા માટે સૌપ્રથમ તેને એચ આઈની અંદર અવશોષિત કરવામાં આવે, એટલે ફોસ્ફોનિયમ આયોડાઇડ આપશે। આ ફોસ્ફોનિયમ આયોડાઇડ કેઓએચ સાથે પ્રક્રિયા કરવાથી શુદ્ધ ફોસ્ફીન વાયુ આપણે મેળવી શકીશું। અહીંયા સ્ક્રીનશોટ માટે બતાવું છું, સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો છે આપણે। હવે મિત્રો આગળ વાત કરીએ તો ફોસ્ફીનના ભૌતિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ તે સડેલી માછલી જેવી વાસવાળો રંગવિહીન અને અતિ ઝેરી વાયુ છે। HNO3, Cl2 અને Br2 જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પની અલ્પ માત્રામાં પણ વિસ્ફોટિત થાય છે, એટલે કે વિસ્ફોટ સાથે સળગે છે। તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે। ફોસ્ફીનનું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે, તો પ્રકાશની હાજરીની અંદર લાલ ફોસ્ફરસ અને ડાયહાઇડ્રોજન વાયુ હોય તો એ ફોસ્ફીનનું પાણીમાં દ્રાવણ બનાવી શકે છે। આ મિત્રો આના ભૌતિક ગુણધર્મ થયા।
હવે વાત કરીએ રાસાયણિક ગુણધર્મોની, તો જ્યારે ફોસ્ફીન કોપર સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષણ કરવામાં આવે છે ત્યારે અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજનો આપે, એટલે કે CuSO4નું દ્રાવણ લઈએ અને મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2ના દ્રાવણની અંદર ફોસ્ફીનને અવશોષિત કરવામાં આવે ત્યારે ત્યારે મિત્રો અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજન આપે, અને ફોસ્ફાઇડ સંયોજનની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક -3 રાખવાનો આગળ શીખાયા પ્રમાણે. હવે આનો -3 તો પોઝિટિવ આયન કયો હશે મિત્રો? Cu+2, તો Cu3P2 આપશે. સેમ એજ પ્રમાણે Hg+2 ચાર્જ ઉપર P-3, તો Hg3P2 ફોસ્ફેટ સંયોજન આપે. આમ ફોસ્ફેટ સંયોજનો મેળવી શકાય. હવે બાકી શું રહ્યું મિત્રો? અહીંયા એચ અને SO4, તો H2SO4. અહીંયા હાઇડ્રોજનને Cl, તો મિત્રો શું આપે છે? HCl આપે છે. સમીકરણને બેલેન્સ કરીએ તો આ પ્રમાણે સમીકરણ બેલેન્સ સ્થિતિની અંદર દર્શાવી શકાય છે. એટલે ખાસ મિત્રો અનુવર્તી ફોસ્ફેટ સંયોજનો કોપર સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડ સાથે આપે. ફોસ્ફીન એ નિર્બળ બેઝ છે અને એમોનિયાની જેમ એસિડ સંયોજન સાથે ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવે છે. હવે ધારો કે ફોસ્ફીન લઈએ, એની પ્રક્રિયા HBr સાથે લેવામાં આવે તો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ આપશે. શું આપે છે? જેમ હમણાં જ આપણે પ્રક્રિયા લીધી PH3+HI, તો ફોસ્ફોનિયમ શું આપ્યું હતું? આયોડાઇડ. એ જ રીતે બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકારના સંયોજન આપે છે અને પોતે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. આના ઉપરાંત ઉપયોગની વાત કરીએ તો ફોસ્ફીન સ્વયંસ્ફુરિત દહનનો તકનિકને અંદર હોલ્મ સિગ્નલની અંદર ઉપયોગમાં લેવાય છે, જે સિગ્નલ અવારનવાર ઉપયોગમાં લઈ શકાતા હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રોને છિદ્રિત કરીને સમુદ્રમાં ફેંકવામાં આવે, જ્યારે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ સળગે છે ત્યારે તે સિગ્નલ તરીકે કાર્ય કરે છે. આપણે મૂવીની અંદર ને વગેરેની અંદર જોયેલું હશે, સિગ્નલ તરીકે ધુમાડો ફેંકવામાં આવે છે અથવા ધુમાડો કરવામાં આવે છે, ખાસ કરીને દરિયાની અંદર. તો એમાં કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રને છિદ્રિત કરીને સમુદ્રની અંદર ફેંકવામાં આવે છે, પરિણામે એ વાયુ જે છે એ ઉત્પન્ન થશે અને જે સિગ્નલ તરીકેનું કાર્ય કરશે. અને તે ઉપરાંત ધૂમ્ર પડદા તરીકે પણ ઉપયોગી છે. એટલે ધૂમ્ર પડદા એટલે કે ધુમાડો ઉત્પન્ન કરવા માટે આ વાયુ જે છે એને ખાસ ઉપયોગમાં લેવાય છે. હવે આ ફોસ્ફીનને લગતા કેટલાક હેતુલક્ષી પ્રશ્નો. સડેલી માછલી જેવી વાસ દર્શાવતા વાયુનું નામ આપો, તો ફોસ્ફીન. ફોસ્ફીનની પાણીમાં દ્રાવ્યતા જણાવો, જે આપણે ભૌતિક ગુણધર્મની અંદર શીખી ગયા અલ્પદ્રાવ્ય છે. મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષવાથી કેવા સંયોજનો મેળવી શકાય? તો હમણાં જ આપણે વાત કરી અનુવર્તી ફોસ્ફેટ સંયોજન, એટલે કે મર્ક્યુરી ફોસ્ફેટ સંયોજન મેળવી શકીશું. રિએક્શન પણ લખવાની અહીંયા. અને ફોસ્ફીનની એસિડ સંયોજન સાથે શું બનાવે? તો હમણાં જ આપણે વાત કરી કે એસિડ સંયોજન સાથે અનુવર્તી બ્રોમાઇડ એટલે કે ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, ફોસ્ફોનિયમ આયોડાઇડ વગેરે પ્રકારના સંયોજન બનાવે છે. તો દરેક પ્રશ્નના ઉત્તર મિત્રો આપણે ખાસ લખવાના છે.